ને મિત્રો મજામાં યસ મિત્રો આપણી જે સાહિત્યકારો સાહિત્યકારોને સમજવાની યાત્રા અને એમની દરેક વાતો યાદ રાખવાની જે વાત છે એમાં કંઈક વાર્તાનું તત્વો ઉમેરીએ છીએ ચિત્રો તો છે જ તો યસ આપણે દસમા ધોરણની અંદર ચોપડાની ઇન્દ્રજાળ યસ બાનો ભીખુ એ વાર્તા સંગ્રહ એમાંથી લીધેલ છે અને હા ચંદ્રકાંત પંડ્યા તો મિત્રો યસ કેમેરો છે બાનો ભીખુ છે એ બે ફોટા પાડી લઈએ છે ઓકે અને વાત એટલી છે કે ચંદ્ર ઉપરથી હેઠે આવે છે હેઠે આવે છે લાલ કલરનો થાય છે તો યસ આ બધી વાતો અને હા આ બે ફોટામાંથી એક ફોટા તો છે ને એ સુદામાને મોકલવાના છે અને યસ એક કારણ કે એમને સેવાનું પણ કાર્ય છે સામાજિક સેવા પણ કરે છે સાહિત્યિક પત્રકારત્વ પણ છે તો આ વાત તો છે જ અને હા જ્યારે સાદ કરીને ચંદ્રને બોલાવે છે આવે પણ છે તો એ જે વાલથી સાદ કર્યો છે વાલથી એકદમ સાદ કર્યો છે તો એમ લાગે છે યસ મારો ધર્મ પૂરો થઈ ગયો અને યસ અને નવા નવા ગીત પણ સંભળાવે છે તો વાર્તાને આગળ લઈ જઈએ ચલો લઈ જઈએ તો મિત્રો અહીંયા વાલથી ચંદ્રને સાદ કરે છે એ નીચે પણ આવે છે હેઠે આવે છે અને લાલ પણ થાય છે તમે કહેશો કે સર અમને સમજાય છે કે અહીંયા તમે વાત એમ કરો છો કે તમે ભલે વાર્તા કહ્યું અમે કંઈક ને કંઈક યાદ રાખી લઈ છીએ અમારી તો યસ

અને જન્મ ધરમપુર અને જિલ્લો વલસાડ તો બિલકુલ સાચું છે પણ સર અમારે બીજું ઘણું પણ બધું યાદ રાખવું છે તમે કીધું કે ત્યાં એને નવા હાલ છે એ નવા નવા ગીત સંભળાવે છે તો વાત સાચી છે ગીત સંભળાવે છે સામાજિક સેવા રૂપે સંભળાવે છે સાહિત્યિક પત્રકારોના સંદર્ભે પણ એક ફોટો મોકલવાના છે સુદામાને તો આ બધી વાત છે મિત્રો થાય છે એ બધું પ્રોસેસ પતી જાય છે ને તો આ જે છેલ્લે આ બે જે છે ને એ આમ તો ચંદ્ર છે એને જો જીરો ગણીએ તો એ બે જીરો છેલ્લે ઓગળી જાય છે જી હા મિત્રો ઓગળી જાય છે કોઈ કહ્યું છે સર આ તમે જે છેલ્લે ઓગળે બે જીરો એ કઈ સમજાતું નથી પણ મિત્રો છેલ્લે ઓગે ઓગળે ઓગળે એનો ઓગસ્ટ મહિનો યાદ આવે છે અને છેલ્લો દિવસ યાદ આવે છે તો બિલકુલ સાચું છેલ્લો દિવસ ઓગસ્ટ મહિનાનો અને બે જીરો એટલે બે જીરો એટલે સાલ છે બગડો અને જીરો તો યસ છેલ્લો દિવસ ઓગસ્ટનો કયો હોય તો કે એકત્રીસ આઠ બિલકુલ સાચું છે અને બે જીરો એટલે કે વીસ એટલે કે ઓગણીસો વીસ તો મિત્રો તમે કહેશો સર અમને તો યાદ આવી ગયા તારીખ તો બિલકુલ સાચું છે જન્મ તારીખ પૂછે તો બિલકુલ સાચી છે એકત્રીસ આઠ ઓગણીસો વીસ કારણ કે ઓગણીસો વીસે જ આવે ને બરાબર ને તો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા એનો જો જન્મ દિવસ મતલબ પૂછે જન્મ તારીખ પૂછે તો મિત્રો કેટલીક વાતો પ્રતિબિંબમાં ઊંધી થતી હોય હે ને તો તમને ખ્યાલ છે કે અહીંયા એકત્રીસના જો આંકડાને ઊંધા કરવામાં આવે તો એ બની જાય તેર અને યસ જે ઓલા બે જીરો છે ને એમાં એક બગડો જો એડ કરી દેવામાં આવે તો આઠ ના થઈ જાય દસ અને આ એક વાત નવી તો છે તો યસ ફરીથી આને ઊંધા કરીએ છીએ આમાં બે ઉમેરીએ છીએ તો આ તેર થઈ જાય આ દસ થઈ જાય અને એક વાત આ નવી છે તો બે હજાર એક તો અવસાન તારીખ પણ તમને યાદ રહી ગઈ છે મિત્રો તો બિલકુલ સાચું છે કે અહીંયા એકત્રીસના તેર થઈ ગયા છે અહીંયા બે ઉમેરાઈ ગયા છે એટલે ઓક્ટોબર તેર ઓક્ટોબર અને બે હજાર એક બરાબર આ વીસ અહીંયા આવી જાય ઝીરો એક તો બિલકુલ મિત્રો સાચું છે તો તમને કેટલું બધું યાદ રહી ગયું છે બિલકુલ યાદ છે કે યસ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ની જન્મ તારીખ એકત્રીસ આઠ ઓગણીસો એ ફરીથી એ પણ યાદ છે વલસાડ જિલ્લો ધરમપુર એ એનું અને હાલ નવા ગીત સર એક સમજાણું તો મિત્રો એ જે છે શિક્ષક ના જીવ અને યસ એને હલોલ અને નવસારી હલોલ અને નવસારી બંને જગ્યાએ કામ કરેલું મિત્રો સામાજિક સેવા પણ કરતા તમે કે સર ગીત ગીત એટલે સંગીત યસ મિત્રો એને સંગીતનો કોર્સ પણ કરેલો મતલબ કે એને જે ડિગ્રી લીધી એ ટીડી હે ને ટીડી ટીડી ડિગ્રી મુંબઈથી લીધેલી તો એ પણ યાદ રાખીશું કે મુંબઈથી એનો જે અભ્યાસ હતો મુંબઈ યુનિવર્સિટીનો એમાંથી એને ટીડી એવી ડિગ્રી લીધેલી તો તમે સર કીધું કે બે ફોટા હતા કે હા એક ફોટો તો પોતે રાખે પણ એક ફોટો સુદામાને મોકલવાનો છે અને સુદામાને ત્યાં પોરબંદર દેવા ગયા ને તો એ તો દ્વારકા વહી ગયા હતા કે મારે દ્વારકા જોવા જવું છે હવે ત્યાં ગયા ને તો પછી એને નથી ચાલો આપણે યુરોપના પ્રવાસે વહી ગયા તો કાનુડાને લઈને યુરોપના પ્રવાસે ગયા પણ ત્યાંથી પછી ક્યાં ગયા તો કે મજા નથી આવતી તો એક કામ કરો એ કે શ્યામ રંગ સાથે આપણે રહેવું છે તો આફ્રિકા જઈએ તો યસ તો ત્યાંથી પછી આફ્રિકા તો પુસ્તકોના સંદર્ભે તમે વિચારતા હશો તો બિલકુલ સાચું છે કે દીઠી સુદામાતી તો યુરોપ પ્રવાસ થયો છે તો એ પણ પુસ્તક છે અને હા ઘડીક સંઘ શ્યામ રંગનો ઘડીક સંઘ શ્યામ રંગનો તો એ આફ્રિકા પ્રવાસ છે તો મિત્રો પ્રવાસના અનુસંધાને યુરોપ લે ગયા સુદામા દીઠી દ્વારા દ્વારા દ્વારામતી એટલે દ્વારિકાનો સંદર્ભ લીધો છે તો સુદામે દિઠી દ્વારામતી તો યસ ત્યાંથી યુરોપ ગયા ત્યાંથી આફ્રિકા ગયા અને પછી છેલ્લે અમેરિકા ગયા તો યુરોપ આફ્રિકા અને અમેરિકાના પ્રવાસની જો કૃતિ કહે તો સુદામે દીઠી દ્વારામતી ઘડીક સંગ શ્યામ રંગનો અને હા બધા વસાહત ત્યાં છે ને પછી કોઈ દેખાતા નહોતા આફ્રિકાની અંદર તો બધા ક્યાં વયા ગયા તો કે ભાઈ એનું વતન જે છે ત્યાં બધા વયા ગયા છે તો વસાહતી ક્યાં છે તો કે વસાહતીઓ વતન એ ત્યાં પણ પ્રવાસ છે ત્રણ પુસ્તકો પર તમને યાદ આવી જશે સુદામે દીઠી દ્વારામતી ઘડીક સંઘ શ્યામ રંગનો અને વસાહતીઓનું વતન અને હા બાનો ભીખું છે ને એમાં બે ફોટા શું કામ તો એના બે ભાગ છે મિત્રો બાનો ભીખુ છે ને એ પુસ્તકના બે ભાગ છે તમને ખબર છે કે ચોપડાની ની ઇન્દ્રજાળ એમાંથી જ લીધેલો છે તો યસ એ બે બંને ભાગ છે તો મિત્રો હવે તમને બધું યાદ છે એક નજર કરી લઈએ અને બધું યાદ મિત્રો એમ પૂછવામાં આવે કે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા અને પુસ્તકો વિશે વાત કરો તો હવે તમને યાદ જ છે સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ ઘડીક સંઘ શ્યામ રંગનો આફ્રિકા પ્રવાસ વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ અને બાનો ભીખુ કેટલા ભાગ છે તો કે બે ભાગ છે યસ ચોપડા ની ઇન્દ્રજાર છે એમાંથી લીધું છે એમાંથી લીધેલું છે તો મિત્રો હવે તમને બધું યાદ છે ચંદ્રકાંત પંડ્યાના પિતાશ્રીનું નામ યસ ખબર છે એકત્રીસ આઠ ઓગણીસો અવસાન તારીખ પણ યાદ છે એકત્રીસ યાદ છે ને તેર આઠની જગ્યાએ દસ અને યસ બે હજાર એક તો એ પણ તમને યાદ છે અભ્યાસ શું કર્યો હતો તો ટી બી હે તો આ એક કોર્સ હતો કે જેમાં આર્ટ્સના અને સંગીતના એ બધા એ પ્રકારનો કોર્સ અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એ પણ તમને યાદ છે અને હા શિક્ષક તરીકે હતા વ્યવસાય કહેવાતા શિક્ષક ક્યાં ક્યાં એને સર્વિસ કરી હતી એ પણ ખબર છે હાલોલ અને નવસારી હે ને હાલોલ અને નવસારી બીજી વાત સામાજિક સેવા ક્ષેત્રે પણ આગળ હતા સાહિત્યિક પત્રકારો તો પણ યસ એમનો એ ખાસ વિશેષ કામ હતું તો મિત્રો હવે તમને બધું યાદ છે અને યસ પૂરા માર્ક્સ પણ લેવા છે તો મજા આવી ચલો વલોણું પણ મિત્રો છેલ્લે એક પ્રશ્નનો જવાબ તમારે આપવો જ પડશે અને મને ખાતરી છે તમને આવડી જશે પ્રશ્ન આવો છે કે વસાહતીઓનું વતન ફરીથી સાંભળજો વસાહતીઓનું વતન એ પ્રવાસનું પુસ્તક છે કોનું ચંદ્રકાંત પંડ્યાનું ફરીથી વસાહતીઓનું વતન એ ક્યા પ્રવાસ હું એબીસીડી આપતો નથી મને ખાતરી છે તમે સાચો જવાબ આપી શકશો તો મિત્રો વલણું તમારા માટે રેડી છે કારણ કે તમારી મોજ હવે વધતી જાય છે અને મિત્રો રોજ વધતી જાય છે એટલે જ વલોણામાં કે હવે અઢળક મોજ મોજ કે હવે અઢળક મોજ મોજ કામ કરીએ અમે રોજ રોજ જે મિત્રો જ્યારે તમે રોજ કામ કરો છો અને આટલી મોજથી કામ કરો છો તો કોઈ ટેન્શન નથી દરેક માર્ક હવે તમારા છે વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને હા દરેક મિત્રોને જાણ કરી દેજો યસ કે રોજ કામ કરીએ મોજથી કામ કરીએ તો ભણવું તો સાવસેલું છે તો યસ બધા લોકો કોમેન્ટ લખજો અને હા કેવી મજા આવે છે એ પણ લખજો વિશુ ઓલ ધ બેસ્ટ આવજો